રાજ્યમાં જોર શોરથી પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. આજે પ્રવેશોત્સવનો અંતિમ દિવસ છે, પરંતુ એક તરફ બોટાદની એક એવી પણ શાળા છે જ્યાં ચિતાર કંઈક અલગ જ જોવા મળે છે. સરકારશ્રી એક તરફ શાળા પ્રવેશોત્સવ જેવા અનેક કાર્યક્રમ યોજી બાળકોને શાળા તરફ વાળવાનો પ્રયાસ કરે છે, ત્યારે બીજી તરફ શાળાની માળખાગત સુવિધામાં છીંડાથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા ડર લાગે છે. હા, આવી જ એક સ્કૂલ છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાણિયા ગામની, કે જ્યાં 9 અને 10 ધોરણ અભ્યાસ કરાવતી માધ્યમિક શાળાની થોડા વર્ષોમાં ખસ્તા હાલત થઈ ગઈ છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની બરાણિયા માધ્યમિક સ્કૂલની ખસ્તા હાલત. વહેલી સવારે સ્કૂલના એક રૂમમાં 2 ફૂટ જેટલા તળ બેસી જવાનો વિડીયો વાયરલ થયો હતો, જે અંગે ખરાઈ કરાતા વિડીયો સાચો છે તેવી હકીકત જોવા મળી હતી. 2015માં બનેલ આ અલગ અલગ ધોરણના હાઈસ્કૂલમાં કુલ 5 રૂમ આવેલા છે. ખરાબ હોય અમને, અમે બીક લાગે હાલ તો અમે નવમું જ્યારે અમે હતા ત્યારથી અમને બીક લાગીને અમે સ્કૂલ આવી, ઘરથી રસ્તા પણ નથી સારા, એમ આવી તો બીતા આવી અને અમારા 10માં તકલીફ થાય ભણવામાં. તો આમ સ્કૂલ કેવી હોવી જોઈએ ખરેખર? સારી, અને આ ગામની બારે છે, આમ રસ્તા બાજુ હોય ને તો અમને ભણવામાં ખૂબ આનંદ થાય. રૂમ કેવા છે? રૂમ નથી, લોબી એથી બે જાય, ખરાબ છે. તમે બેન્ચ ઉપર બેહો છો, બાજુના રૂમ તો હાવ ખરાબ છે, તમારે આ બેન્ચ ઉપર બેહો, આમ તમને એવું નથી લાગતું હમણાં? હા, અમને બીક લાગે કે આ બેન્ચી ચારે બેન્ચ આ રૂમે પણ હેઠળ ન બે જાય તો અમને તકલીફ ન થાય. આવી મારી વિનંતી કે આ સ્કૂલને સારી કરી નાખે અને રસ્તો એક સારો સુંદર કરી નાખે. હા, આ બરાઈના ગામના તે આવી સ્કૂલની સ્થિતિને લીધે નથી આવતા, એ બહાર રાણપુર ને એવા ભણવા જાય. આ શાળામાં માત્ર 45 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા 5 રૂમો પૈકી માત્ર 2 રૂમોમાં જ અભ્યાસ થાય છે. જાણવા મળતી વિગત મુજબ સ્કૂલના બાંધકામમાં નીચેના તળની માટી ધસી જવાથી 3 રૂમોની ખસ્તા હાલત છે. આ સ્કૂલ તો પડે એવી છે અને માંડ બીતા આવી છે અને રસ્તો ખરાબ છે, પાણી ભરે જાય, સહેજ વરસાદ આવે એટલે ઘરે જતું રહેવાનું અને ભણતર હોતન બગડે છે અમારું. શું સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે અમે એટલું માંગીએ છીએ કે રસ્તો સારો કરી દે અને સ્કૂલ સારી કરી દે. કેટલા ઓરડા છે સ્કૂલમાં? 5. કેવા છે ઓરડા? 2, એક જ સારો હોય એમાં, એક તો પડે એવો હે, એક તો અત્યારે હવારમાં જ પડી ગયો. બાકીના ઉપયોગમાં લેવાતા 2 રૂમો પણ આવતા દિવસોમાં તૂટી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આવી હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય કેટલું યોગ્ય તે મોટો સવાલ છે. જીવના જોખમે અભ્યાસ કરતા બાળકો અને અભ્યાસ કરાવતા શિક્ષકોને આ સ્કૂલમાં આવતા ડર લાગે છે. અમે સ્કૂલે આવીએ તો બીતા આવી છે અને રસ્તો બહુ ખરાબ છે, ચોમાસામાં તો આવતું જ નથી કે, અને બહુ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે. કેટલા રૂમ છે? 5. ઈ નીચેથી 2 જ રૂમમાં બેસાય એવું છે ને, નીચે તળિયેથી બેસી ગયું છે હાવ, અને બીતા આવવું પડે છે કે ક્યારે પડશે એમ. શું સરકારને શું તમારી વિનંતી? અમારી એટલી જ વિનંતી છે કે અમારી સ્કૂલ જલ્દીથી જલ્દી સારી કરાવો, નવી બનાવરાવો. શાળાનું આખું બિલ્ડિંગ જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, ત્યારે પહેલાં સ્કૂલના બાંધકામમાં પાયાની માટી ઘસવાનું શરૂ થાય છે, ત્યારબાદ 1 ફૂટ કે 2 ફૂટના ગાબડા બિલ્ડિંગમાં ચારે તરફ જોવા મળી રહ્યા છે. સરકારશ્રીમાં અનેકવાર રજૂઆત છતાં આ શાળામાં મજબૂત બાંધકામ થઈ શક્યું નથી. બીજી તરફ એ પણ જાણવા મળી રહ્યું છે કે 5-7 વર્ષમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલ શાળા ખંડેર જેવી બની જાય તો તેના માટે બાંધકામ કરનાર એજન્સી કે બાંધકામ કરાવનાર વિભાગ પણ જવાબદાર હોઈ શકે. જોકે ગામ સરપંચ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓના જીવનું જોખમ હોવાથી આ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરાવી દેવી જોઈએ. સાહેબ, માધ્યમિક સ્કૂલની જે કંઈ 2015માં સ્કૂલ બનેલી છે અને જર્જરિત હાલતની મુલાકાત મેં પણ લીધેલી છે. જ્યારે હું સર્વિસમાં આવ્યો, આજથી 2-3 વર્ષને મારો સમયગાળો ચાલુ હતો, ત્યારે હું સ્ટાર્ટ મેં મુલાકાત લીધી હતી. ત્યારે પણ હું આવ્યો તો ત્યારે રૂમના 2 રૂમ અને 1 લોબી એમાં ભૂવા પડી ગયેલા હતા. પછી છતાં આપણે રજૂઆત કરી હતી, છતાંય આજ કંઈક નવો પ્રશ્ન બનેલો છે. વિદ્યાર્થીઓ પોતાના જીવનના જોખમે અભ્યાસ કરવા આવે છે, ક્યારે આ રૂમ બેસી જાય અથવા તો માથેથી પોપડા પડે એવી સ્થિતિ છે, ખરેખર શું હોવું જોઈએ? સ્કૂલ કેવી હોવી જોઈએ? સ્કૂલ તો સારી જ હોવી જોઈએ સાહેબ, સ્થિતિ તો એવી હોવી જ ન જોઈએ. અમે રજૂઆત કરી છે કે ભાઈ આ જાય ત્યાંનો નિકાલ ઝડપી આવે, સરકાર નિર્ણય લે એવું અમે રજૂઆત કરી છે. રૂમની અંદરથી નીચેથી સીધી રીતે સ્ટાઇલ જે લાદી છે એ ઉકળી જાય છે, મોટા મોટા ખાડા પડી જાય છે. ખરેખર જ્યારે બાંધકામ થયું હોય ત્યારે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો એવું પણ લાગી રહ્યું છે. તમારી દ્રષ્ટિએ શું કહેશો? એવું મારી દ્રષ્ટિએ પણ દેખાય છે.
ખરેખર તળ મજબૂત હોવા જોઈએ, તળ મજબૂત હોવું જોઈએ. શું દેખાય છે તમારે? દેખાય કે થોડું સાચું કામ ઊલું થયેલું છે, નબળું નબળું. આ માટેની માનો કે હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરાઈ નથી, તો હવે ગામના સરપંચ તરીકે તમે હવે પછીની કેવી કાર્યવાહી કરો? ગામના સરપંચ તરીકે જે કંઈ મારે સાથ સહકાર સાહેબને સ્કૂલને જરૂર પડશે તે હું હારે છું. આ ખરેખર સ્કૂલ ચાલુ રાખવી જોઈએ, કારણ કે આમાં જોખમ છે વિદ્યાર્થીઓનો, કદાચ અકસ્માત સર્જાય. જવાબદાર કોણ? જવાબદાર તો હવે એમાં તો એવું છે કે આપણે તો એવું કહ્યું છે કે સરપંચ તરીકે જો જોખમ હોય તો સ્કૂલ બંધ કરી દેવામાં આવે છે, કારણ કે જોખમથી તો આપણે જવાબદાર લેવા વ્યક્તિ નથી. લાખો રૂપિયાના ખર્ચ છતાં જો શાળા બંધ કરવી પડતી હોય તો શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું, તે એક મોટો સવાલ છે. મારું નામ ચૌહાણ વિપુલ રમણી ભાઈ, હું એકણે ગણિત જિલ્લાના શિક્ષક તરીકે કામ કરું છું. કેટલા વર્ષોથી આ સ્કૂલ બનેલી છે? સ્કૂલ તો લગભગ 2015ની આસપાસ બની રહી છે. અત્યારે હાલમાં તો હું આ વરસાદનું પાણી બધું ભરાય છે, જેથી કરીને ભોંય તળિયાના બધા નીચે બેસી ગયું છે, બરાબર. અત્યારે આપણી પાસે 5 ઓરડા છે, એમાંથી 2 ઓરડા થોડાક બેસવા લાયક છે, એ બેસી જાય એવું છે શક્યતા. બાકીના 3 ઓરડા ઓલરેડી બેસી ગયેલા છે, એમાં બેસી શકાય એવું નથી. ત્યારે હા, એટલે એ કાલનો ઘટના બનેલી છે. બાજુના રૂમની અંદર છે, તેજુરીમાં જે 9-10 પુસ્તકો મૂકેલા છે, એટલે અચાનક એ રસ્તામાં પાણી ભરાણું છે અને નીચે ઓલરેડી કાલ રાતમાં કદાચ બેસી ગયેલા. સવારે મેં ચેક કર્યું તો તેજોડી નીચે પડેલી હતી. બી હા, આ બાબત અમારા આચાર્ય સાહેબ દ્વારા રજૂઆત કરેલી છે. અત્યારે હાલમાં 9-10 અને 2 ક્લાસરૂમ જેવા ચાલુ કન્ડિશનમાં છે, અને થોડુંક અમુક જગ્યાએ ડેમેજ છે જે બેસવાની શક્યતા એમાં ખરી.